सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર પૂર પાંચમો ને તરંગ 56 એમાં એમ કથા લખે છે, ભુજમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે, સામેથી રઘુનાથદાસજીને મળવા માટે જાય છે। રઘુનાથદાસજી ક્રોધમાં છે, સામુ પણ જોતા નથી। મહારાજે એમને ખૂબ આદર અને માન આપ્યું છે, છતાં પણ એ મહારાજની સામુ જ્યારે જોતા નથી ત્યારે મહારાજ પ્રેમ ભર્યો મીઠો ઉપદેશ પણ આપે છે, એની અસર પણ રઘુનાથ દાસ ઉપર થતી નથી। ત્યારે મહારાજ એવું નક્કી કરે છે, કાલે ફરી આવશું અને નાડી ચેક કરીશું। નાડી હાલતી હોય તો માણસને જીવવાની આશા રખાય, આની તો નાડી જ બંધ છે, છતાં કાલે ફરી આવશું આવા દયાળુ મહારાજે સંકલ્પ કર્યો। દયાળુ એવા સદગુરુ રામાનંદ સ્વામીએ રઘુનાથ દાસજીને દર્શન દીધા છે, દર્શન દીધા અને કીધું કે હે રઘુનાથ દાસ, અમે તો ભગવાન શ્રી હરિને જ ભજીએ છીએ। ત્યાંથી આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર પાંચમું તરંગ 57। રામાનંદ સ્વામી કહત હે મોઢકે મોઢય પાર, હમારી નહીં પ્રતીત કછુ કેસે મીટે જમ માર, હમારી નહીં પ્રતીત કછુ કેસે મીટે જમ માર, 14 કોટી જમ દૂત હે યા કે હે અબ સબ આધીન, તુમ ન રખત ડર કછુ બુદ્ધિ ભઈ અતિ મલિન, તુમ ન રખત ડર કછુ બુદ્ધિ ભઈ અતિ મલિન। સદગુરુ રામાનંદ સ્વામીએ રઘુનાથ દાસને કહ્યું, તું તો અપાર મૂઢનો મૂઢ જ રહ્યો, તને અમારો કાંઈ વિશ્વાસ જ નથી, તારા ઉપરથી જમનો માર કઈ રીતે ટળશે? 14 કરોડ જમદૂત અત્યારે જેને આધીન છે તેનો તું ડર કાંઈ રાખતો નથી, તારી બુદ્ધિ અતિ મલિન થઈ ગઈ છે। ત્યારે તેને હાથ જોડીને કહ્યું, મને કરોડવાર જમપુરી મળે અને કરોડો વર્ષ વીતે તો પણ હું તમારા શરણને છોડીને બીજાને શરણે થઈશ નહીં। આને કેવો સંવાદ કેવો, એક જીવ અધોગતિ તરફ જઈ રહ્યો છે, એક જીવ આસુર ભાવને, આસુર ભાવના અંશો એમાં થોડા ઘણા પડેલા હતા અને અત્યારે સંપૂર્ણ આસુર ભાવમાં પરિણમવા તરફ જઈ રહ્યો છે, હવે કોઈ રીતે એને પાછું વળવા માટેનો સમય નથી, છતાં એક સદગુરુની દયા કેટલી કે આ મારા સરને આવેલો છે
તેને હું છેલ્લા શ્વાસ સુધી બચાવી લઉં. બસ સદગુરુના હૃદયનો આ ભાવ એને સામાન્ય જીવ કડી શકતો નથી. સદગુરુના હૃદયમાં એક જ ભાવ હોય છે, મારા આશરે આવેલો જે કોઈ જીવાત્મા છે એને કોઈ પણ રીતે, એ જ્યાં સુધી મારા છત્રમાં હોય, મારા હાથમાં હોય, મારી રેન્જમાં હોય, ત્યાં સુધી મારે એને બચાવી લેવો. આવું સદગુરુનું એક મિશન હોય છે. અને એવા જે હોય એ જ કરોડોના કલ્યાણ કરી શકે. થોડો સ્વભાવ જોઈને ફેંકી દે, થોડો સ્વભાવ જોઈને ફેંકી દે તો કલ્યાણ કોઈ જીવનું થાય જ નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે ત્રિલોકીમાં કોઈ જોયો જ નથી દોષ વિનાનો. એક મહારાજ અને એક મહારાજના ધામમાંથી આવેલા, મહારાજના મોકલેલા, મહારાજના સંકલ્પથી આ પૃથ્વી પર દેખાતા એ સિવાયનો કોઈ આત્મા એવો નથી કે જેની અંદર દોષ ન હોય. હોય જ, સ્વભાવ હોય જ. અને સ્વભાવ સહિત કલ્યાણ કરવા માટે તો વડવાનળ જેવા સત્પુરુષની જરૂર છે. વડવાનળ શું કરે છે? સમુદ્રના ખારા પાણીને મીઠું કરી દે છે. હા, વડવાનળ સત્પુરુષ હોય પણ જો જીવ, ભૂમિ તો સારી હોય, ભૂમિ સારી હોય પણ બીજ બળી ગયેલું હોય તો પણ ન ઉગે. બીજ સારું હોય પણ ખાર ભૂમિ હોય તો પણ ન ઉગે. સદગુરુ એ તો ભૂમિ છે. સાચા સદગુરુ મળ્યા એટલે ફળદ્રુપ ભૂમિ મળી ગઈ. હવે વિકાસ થવાની અંદર જે કાંઈ ઓછપ અને વધારેપણું છે એ બીજનું છે. રામાનંદ સ્વામી દર્શન આપીને કહે છે, હે રઘુનાથદાસ, તારી બુદ્ધિ બહુ મલિન થઈ ગઈ છે. તું અત્યારે કોઈ ડર પણ નથી રાખતો. તને ખબર છે 14 કરોડ જમદૂતો, એ જમદૂતોના યમ રાજા એ આ ભગવાન શ્રીહરિને આધીન છે. માટે આ તારા બુદ્ધિના બધા જે આંટા ચડી ગયેલા ખોટા છે એને છોડી દે અને ભગવાન શ્રીહરિને શરણે થઈ જા. ત્યારે રઘુનાથ દાસ પોતાના સદગુરુની નિષ્ઠા રજૂ કરે છે કે હે ગુરુદેવ, મને કરોડ વાર જમપુરી મળે, કરોડ વર્ષ વીતે, જમપુરીમાં કરોડો વર્ષ વીતે, તો પણ હું તમારા શરણને છોડીને બીજાને શરણે થઈશ નહીં. તમારા શરણે રહેતા જે દુઃખ આવવાનું હોય તે અત્યારે જ મને મળો, હું એવું વારંવાર માગું છું, એવું મારું ભાગ્ય ક્યાંથી હોય. સેવક આપકા લેકિન આપકી આજ્ઞા નહીં માનુંગા. નિષ્ઠા આપકી. અને આમાં તો સદગુરુ ભૂલા પડી જાય કે આને નિષ્ઠા કેવું. રઘુનાથ દાસ શું કહે છે? મારે તમારા સિવાય બીજો કોઈ જોઈએ જ નહીં, હું તમારી કોઈ પણ વાત માનું નહીં બીજી, અને તમારા સિવાય કોઈને માનું નહીં. તમારા સિવાય બીજા કોઈને માનવાનું તમે કહો તો એ મારાથી ના મનાય. આ નિષ્ઠાનું પરિપક્વ સ્વરૂપ નથી. જીવ હંમેશા સ્વભાવમાં રહીને ભગવાન ભજતો હોય છે, સ્વભાવમાં રહીને સદગુરુની સેવા કરતો હોય છે, સ્વભાવમાં રહીને જ સત્સંગ કરતો હોય છે. આપણા બધાયનું જો કાંઈક નડતર હોય, ભગવાનને કે મોટાને આપણું ન ગમતું હોય, એવું શું છે? સ્વભાવ. કારણ કે સ્વભાવને છોડીને થોડુંક કરવું બહુ કઠણ છે. સ્વભાવમાં રહીને બધું, સ્વભાવમાં રહીને મેરું જેવો પહાડ પણ ઉપાડાય અને સ્વભાવને છોડીને કાંકરી પણ ના ઉઠાવાય. સત્સંગની અંદર જાજા ભાગનું ઘણીક વખત ઘણું કરતા હોઈએ છતાં પણ એ નડતરરૂપ બની જાય. એની પાછળનું કારણ જો કોઈ હોય તો આપણે બધાએ મુમુક્ષુઓનો આપણો સ્વભાવ એ નડતરરૂપ બને છે. બધું કરવા છતાં પણ આપણને સુખ ન વર્તે. ઘણું કર્યું હોય છતાં પણ આપણને અંતરમાં મહારાજનું સુખ ના આવ્યું, આપણને સત્સંગનું સુખ ના આવ્યું, તો એની પાછળનું કારણ સ્વભાવ. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીના ખોળામાં મોટા થયા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આશરો મળે છે. મુક્તાનંદ સ્વામી ભાઈ રામદાસજી સ્વામી જેવા સાધુ ગુણ સંપન્ન સાધુતાની મૂર્તિ સમાન સંતોનો યોગ મળે છે. આની વચ્ચે ઠર્યો નહીં. આમાં વાંક કોનો? પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો, રામાનંદ સ્વામીનો, મુક્તાનંદ સ્વામી કે ભાઈ રામદાસજીનો કે આ રઘુનાથ દાસના સ્વભાવનો? સ્વભાવનો છે વાંક. બાકી રામાનંદ સ્વામી પ્રત્યેની નિષ્ઠા જે એના શબ્દો છે
એ યોગ્ય છે, ખોટા નથી. પરંતુ જ્યારે રામાનંદ સ્વામી પોતે એમ કહે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલનો ભજવનારો આવી ગયા છે, તો માની લેવું જોઈએ. પણ કોણ નથી માનવા દેતું આ વાત? નિષ્ઠા નહીં, એની રામાનંદ સ્વામી પ્રત્યેની નિષ્ઠા, આ તો નિષ્ઠાનો તો મોરો છે, એની નિષ્ઠા નથી માનવા દેતી. એને નિષ્ઠામાં પડેલો માનરૂપી મોહ, માનરૂપી મોહ એ નિષ્ઠામાં જો ભળી જાય ને તો પણ મુમુક્ષુ કદાચ ઓળખી ન શકે, અથવા ઓળખી શકે તો સ્વીકારી ન શકે. માનરૂપી મોહ કોઈ પણ બાબતમાં ભળી જાય તેને ઓળખવો બહુ મુશ્કેલ પડે છે, કારણ કે એનું આગલું સ્વરૂપ છે એ બધુંય ધર્મજ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, નિષ્ઠા, સેવા આદિકનું હોય, પણ એના પાછલું સ્વરૂપ હોય, એના મોહની અંદર માન, ઈર્ષા, રાગ અને દ્વેષ પડેલા હોય, જેના કારણે આગલું સ્વરૂપ જતે દિવસે બગડી જાય, ખુલ્લું પડ્યા વિના રહે નહીં. આજે રઘુનાથદાસ જે વખતે રામાનંદ સ્વામી પૃથ્વી ઉપર હતા અને એ સમયે જ્યારે રઘુનાથદાસના આ શબ્દો હશે ત્યારે સત્સંગ સમાજ એને ખૂબ નિષ્ઠાવાળો સ્વામીનો શિષ્ય સ્વીકારતા હશે. પરંતુ આજે શું દશા થઈ કે નિષ્ઠાનું જે સ્વરૂપ હતું એની પાછળ પડેલું જે માનરૂપી મોહ છે એ પેલા નિષ્ઠાના સ્વરૂપને ઉધઈ જેમ ઝાડને ખાય એમ ખાતી હતી, અને હવે નિષ્ઠાનું સ્વરૂપ ભૂસાઈ ગયું અને પેલું માનરૂપી મોહનું સ્વરૂપ દેખાવા લાગ્યું. એના કારણે શ્રીજી મહારાજને એમ કહેવું પડ્યું, રઘુનાથદાસ જેવો અસુર હોય. રઘુનાથદાસને શ્રીજી મહારાજે સંબોધ્યો પણ એના સંબોધનમાં એની ડિગ્રી અસુરની મળી ગઈ. કેટલું મોટું, જો આપણે આપણા આત્મા તરફ ન જોઈએ, આપણી અંદર જે સારું છે સારું જ છે, પરંતુ એ સારાની પાછળ કોઈ જગ્યાએ આપણા મોહ છુપાઈ તો નથી જતા ને? એ મુમુક્ષુ માત્રએ મારે તમારે ખોળ્યા કરવું જોઈએ, જેનાથી આપણો આત્મા, જે મહારાજે મધ્યના 55માં કીધું, 16 વલ્લા સોના જેવો, કુંદન જેવો રે અને મહારાજને વાલો થાય. રઘુનાથદાસ કે મને જમપુરી કાલે મળવાની હોય ને તો આજે મળે, પણ મારે તમારા સિવાય બીજા કોઈનું સરનું જોઈએ નહીં, તમારા સરને રહેતા જે દુખાવવાનું હોય ને એ અત્યારે જ મને મળો, હું આવું વારંવાર માગું છું. મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે તમારી નિષ્ઠા રાખવાથી મને દુઃખ આવે? એક એક વાતમાં મોહ પામી જાય અજ્ઞાની જીવ. આ વિચક્ષણ પુરુષ સિવાય આ શબ્દને કડી કોણ શકે? માયાવી પુરુષની માયા પણ બહુ જબરી હોય છે, બહુ જબરી હોય છે. ગોપાળન સ્વામી વાતમાં કીધું છે, બહુ જબરી હોય છે, ઓળખવી કઠણ છે. પાછા કહે છે રઘુનાથદાસ, ભૈટાલન સતસંગી સબહી તુમારે શરણ છોર દીને અબહી તુમસે બલવાન શરણ સબ પાએ, તુમસે બલવાન શરણ સબ પાએ, પરમ મુક્તિ તરત હી લહાયે, પરમ મુક્તિ તરત હી લહાયે. સ્વામી, ભય ટાળવાને માટે તો બધા સત્સંગોએ અત્યારે આપનો આશ્રય છોડી દીધો છે. તમે કહો છો ને જમપુરીનો ભય, એ આ બધાને ભય લાગ્યો છે એટલે તો એ લોકોએ તમારો આશરો છોડીને સહજાનંદ સ્વામીનો કર્યો છે. ભલે એ બધા તમારા કરતાં પણ સમર્થના શરણને પામ્યા હોય, ભલે એ લોકો તરત મુક્તિને પામી જવાના હોય, પરંતુ તુમારે શરણ વિન મુક્તિ અનંતા, મેં નહીં મન મેં કબહુ ચહંતા, તુમારે શરણ વિન મુક્તિ જેતા, તુમારે શરણ વિન મુક્તિ જેતા, જમપુરી સે દુખ માનત તેતા, જમપુરી સે દુખ માનત તેતા. સ્વામી, આ તો બધા નિષ્ઠા વિનાના છે તમારી, આ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ કયો છે? આ જ પ્રોબ્લેમ, આ જ મોહનું સ્વરૂપ. હવે રામાનંદ સ્વામી શું સમજતા હશે કે આ બહુ નિષ્ઠાવાળો? શું મોટા પુરુષને આપણે બહુ મીઠા શબ્દોથી બોલાવીએ અને બહુ એની મોટપ, બહુ મોટપ ક્યારેક વર્ણવી દઈએ, કંઈક પત્રમાં લખીએ, ક્યારેક કંઈક બોલવામાં લાવીએ કે ક્યારેક કંઈક વર્તવામાં લાવી દઈએ ઉપરથી, તો શું મોટા પુરુષો બધાય
જે ખરેખર મોટા હોય ને એ આપણને અંદર બહાર બધી જ જગ્યાએ જોતા જ હોય, એક એક જગ્યાએથી એ સાંભળતા હોય. એ આપણા જીભના શબ્દને નથી સાંભળતા, એ આપણા અંતરના શબ્દને સાંભળે છે. હું ઘણી વખત કહું છું, ભગવાનને મોટા એ ફોટો કેમેરો નથી, ભગવાનને મોટા એ એક્સરે કેમેરો છે. એક્સરે અંદરનો ફોટો લે છે, આ બધાય કેમેરાઓ બહારના ફોટા લે છે. આટલું બધું રઘુનાથ દાસ કહે છે કે મને તમારા સિવાય કરોડો જમપુરી તમારું શરણ લેવાથી મળવાની હોય તો મળે, તો રામાનંદ સ્વામી રાજી થઈ જવા જોઈએ ને કે ઓહો કેટલી પાકી નિષ્ઠા છે મારી. રામાનંદ સ્વામીનો કેટલો રાજીપો મળી જવો જોઈએ, અને રામાનંદ સ્વામીનો એટલો રાજીપો મળી જાય તો એ કોઈ દી ભટકે ખરો. સદગુરુનો રાજીપો મળે એટલે સીધા પરમાત્મા મળે. પણ રામાનંદ સ્વામી એક આ પ્રસંગોથી એટલું તો નક્કી થઈ જાય છે કે સત્પુરુષ સદા પ્રગટ રહે છે. સાચો મુમુક્ષુ છે એ સાચા મુમુક્ષુને મળેલા સાચા સત્પુરુષ એ મનુષ્ય આકારે આ પૃથ્વી પર દેખાય કે ન દેખાય, પણ એવો મુમુક્ષુ જ્યારે આર્ત નાદે પોતાના સદગુરુને પોકારે ત્યારે સાચો સદગુરુ પ્રગટ થઈ એને ખોડો હંમેશા પાથરી આપે છે. એટલી વાત તો નક્કી. જો આવું ન થતું હોય તો રામાનંદ સ્વામી તો ભગવાન નથી, રામાનંદ સ્વામી તો સત્પુરુષ છે, અને સત્પુરુષ પ્રગટ થઈને દર્શન દે છે. રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને જ્યારે દીક્ષા દીધી, મંત્ર દીધા સ્વપ્નમાં, ત્યારે રામાનુજાચાર્ય સત્પુરુષ છે અને સત્પુરુષો છે એ સત્પુરુષો સદાય પ્રગટ રહે છે, એ વાત તો આમાંથી નક્કી થઈ. રામાન અહીંયા આગળ રઘુનાથ દાસ કહે છે, આ બધા ભલે પરમ મુક્તિને પામવા માટે તમારું શરણ છોડીને તમારાથી સમર્થના શરણે ગયા હોય, પણ આપના શરણ સિવાય અનંત શાશ્વત મુક્તિને હું ક્યારેય મારા મનમાં ચાહીશ નહીં. આપના શરણ સિવાયની જે મુક્તિ મળતી હોય તેને હું જમપુરી કરતાં પણ વધારે દુઃખરૂપ માનું છું. જો તો ખરા, ઓવર નિષ્ઠા કહેવાય આને, ઓવર નિષ્ઠા. સદગુરુનું હૃદય શું કહે છે એ આપણે સ્વીકારી ન શકીએ, અને સદગુરુ જે કહે છે ને સ્વીકારી નથી શકતા, ને સદગુરુ આગળ આપણું ઘણી બધી નિષ્ઠાને ઠાલવીએ છે, એ કેવળ મોહમાંથી પ્રગટ થતા સ્વરૂપો છે. મોહમાંથી પ્રગટ થતું સ્વરૂપ છે, એ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા હંમેશા નક્કર હોય, વાસ્તવિકતા હંમેશા નક્કર હોય, અને જે ડુપ્લિકેટ હોય ને હંમેશા પોલું હોય, પોલું હોય. એટલે આની આટલા આના શબ્દની અંદર જે વાત લખી છે ને, આ તો આખો પ્રસંગ રઘુનાથ દાસનો છે ને, એટલે આને વર્ણનમાં મોહ સિવાય આના પાયામાં બીજું લેવાય નહીં. પણ આ જ શબ્દ જો અત્યારે મુક્તાનંદ સ્વામી વર્ણન કરતા હોય રામાનંદ સ્વામી સાથેના વાર્તાલાપમાં, તો પ્રસંગ પણ આવો ન હોય. જે અહીં પ્રસંગ બન્યો છે એવો પ્રસંગ હોય જ નહીં, અને મુક્તાનંદ સ્વામી જ આ શબ્દને બોલે ને તો આ શબ્દની આખી વેલ્યુ બદલાઈ જાય. આ જ વાક્યોના વેલ્યુ આખા બદલાઈ જાય, આ જ વાક્યોને સમજવાની પદ્ધતિ આખી બદલાઈ જાય, કારણ કે પાત્ર બદલાઈ ગયું. કોના મુખમાંથી પ્રગટ થયું છે એ કેવા છે એની ઉપર બહુ આધાર રાખે છે. આપના શરણે રહેતા કદાચ જમપુરીનું દુઃખ મળતું હોય તો હું તેને અનંત મુક્તિપદનું સુખ માનીશ. વજ્રની આંટી પાડીને આપનું શરણ લીધું છે. મહારાજે અંત્યના સાતમામાં કીધું ને, વજ્રની પૃથ્વી હોય અને વજ્રની ખીલી ચોડી હોય કોઈ રીતે ઉખડે નહીં, એવું ભગવાનને ભગવાનના સંતમાં ચિત્તને જો જીવને જડી દેવો. હવે તેને જો ઉખાડવામાં આવે તો તેનાથી મોત જ થાય. હવે સ્વામી તમારા સિવાય બીજે તમે એમ મને કહો કે તમારામાંથી ઉખાડીનું સહજાનંદ સ્વામીમાં ચોંટાડું તો મારું મોત જ થાય, મારાથી એ થઈ શકે એમ છે જ નહીં. મોતનો ઘણો મોટો ભય લાગે છે, તેથી જ મારે તમારી પાડેલી આંટી મટતી નથી. હવે તે આંટી આપની ટાળી પણ નહીં ટળે, મારી બુદ્ધિ આવી નકારી છે. પાછો કહેતોય જાય છે, મારી બુદ્ધિ નકારી છે, તમે મારી આંટી છોડાવવા મહેનત કરો છો પણ મારી આંટી છૂટવાની નથી. આપના વચનને લોપવું તેના જેવું બીજું કોઈ અધિક પાપ નથી. અને જ્ઞાની કેવો કે અજ્ઞાની કેવો, એક એક વાક્યની અંદર જો એ જે બોલે છે બધું મોહમાંથી બોલે છે, મોહમાંથી. વાત નિષ્ઠાની કરે છે તો પણ મોહમાંથી આવે છે, સ્વભાવવશ. સ્વામીએ બહુ વાતોમાં કીધું, સ્વભાવવશ બોલે છે, સ્વભાવવશ ખાય છે, સ્વભાવવશ જુએ છે, સ્વભાવવશ ચાલે છે, સ્વભાવવશ બેસે છે, સ્વભાવવશ વર્તે છે, બધું સ્વભાવવશ. એટલે
જે ધર્મના સ્વરૂપો, ભક્તિના સ્વરૂપો, જ્ઞાનના સ્વરૂપો, વૈરાગ્યના સ્વરૂપો, નિષ્ઠાના સ્વરૂપો, સેવાના સ્વરૂપો, શ્રદ્ધાના સ્વરૂપો, એ સ્વરૂપોની જે નક્કરતા થવી જોઈએ, એ સ્વરૂપોથી જે સુખ થવું જોઈએ એ મુમુક્ષુને ન થાય. માટે જે સારું આપણી અંદર મહારાજને મોટાએ દીધું છે એ સારું જ છે, એની કૃપા છે. પણ આપણા જન્મો જન્મના પડેલા સ્વભાવ એ સારામાં જ્યારે ભળે છે ત્યારે સારું પણ બગાડવા માટેના પ્રયત્નમાં રહે છે. એ મુમુક્ષુએ પોતે ટાળવું પડે, જેનાથી મહારાજને મોટાનું જે સારું આપેલું છે ને એ સારું રોજ નક્કર થતું જાય, રોજ વધતું જાય, રોજ વધતું જાય. એવું કરવું જોઈએ. આપણા વચનને લોપવું, તેના જેવું બીજું કોઈ અધિક પાપ નથી. હવે એને વચન લોપ્યું છે કે નહીં? સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામીને મારી જગ્યાએ માની, એના આશરે થઈ જાઓ, પણ વચન પાળી શકાતું નથી. પ્રથમ હું જે સત્સંગથી બહાર થયો તેનાથી મારા અનંત જન્મ ખુવાર થઈ ગયા. હું સત્સંગથી બહાર થયો એટલે મારા તો જન્મો જન્મ ખરાબ થઈ ગયા. હવે ક્યારેય હું સત્સંગની લાલચ રાખતો નથી. અબ સત સંગ કિન લાલચ કબહુ, કુસંગ મે જાઈ કર પરહુ, તુમારો યામે કોન નામ સુનાવે, તુમારો યામે કોન નામ સુનાવે, સો અંતર મે દેખહી આવે, સો અંતર મે દેખહી આવે. માનરૂપી કસાય, હવે હું ક્યારેય સત્સંગની લાલચ રાખતો નથી, હવે તો હું કુસંગમાં જઈને જ પડીશ, તેમાં મને આપનું નામ કોણ સંભળાવશે? મારા મનમાં મને આવું દેખાય છે. મોહ કેવો છે જો તો ખરા, સદગુરુ પ્રગટ થાય. મહારાજે એટલે મોહ ઉપર તો બહુ વજન આપ્યું છે. મહારાજે સારંગપુરના 14માં કીધું, ભગવાનના ભક્તોને પ્રમાદ અને મોહ એ જ માયા છે. ભગવાનનો ભક્ત જો ધારે, સાચો થઈને મંડે, તે પ્રમાદ અને મોહનો ત્યાગ કરી શકે, જગતનો જીવ ના કરી શકે. એને દેખાય છે કે હવે મારે કુસંગમાં જ જવું પડશે, મને ત્યાં રામાનંદ સ્વામીનું નામ સુદ્ધા કોઈ સંભળાવે નહીં, કોઈ રામાનંદ સ્વામીનું ચરિત્રની વાત પણ કોઈ મને નહીં કરે, જે જગ્યાએ મને સદગુરુના દર્શન પણ નથી થવાના, સદગુરુની વાત પણ નથી મળવાની, આવું મને દેખાય છે. પણ માનરૂપી કસાય મારું ગળું કાપી રહ્યો છે. સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમ, બધા દોષ ટળે, છેલ્લામાં છેલ્લો પાયાની અંદર છેલ્લો પડદો, ભગવાનને અતિશય પ્રસન્ન કરવામાં છેલ્લામાં છેલ્લો પડદો એ માન છે. શ્રીજી મહારાજે એટલે જ પ્રથમના 56માં વચનામૃતમાં એમ કીધું કે જ્યારે તમે નિર્માણીપણે વર્તતા હશો ત્યારે ભગવાનની મૂર્તિ સામું જોશો ત્યારે ભગવાનની મૂર્તિ હસતી જણાશે, અને જ્યારે હૃદયમાં લગારેક માન આવતું હશે ત્યારે મહારાજ કે ભગવાનની મૂર્તિ તરફ જોશો ત્યારે એની નજર કરડી જણાશે. મહારાજે કહ્યું કે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય કરીને ભગવાન એને વશ વર્તતા હોય, પ્રથમનું 56મું, વશ વર્તતા હોય, પણ જો એનું પણ એને લગારેક માન આવે તો મહારાજ કે એ ન્યૂન છે, એ અમને ન ગમે. મધ્યનું 25મું, સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન, જેને ભગવાનને અતિશય પ્રસન્ન કરવા હોય એનું શું સાધન છે? ત્યારે તમારે ગ્રહસ્થ આશ્રમ માટે મહારાજે એમ કીધું, ગ્રહસ્થને એક ઘોડું હોય, બે ઘોડા થાય, 10 ઘોડા થાય, પહેલાં કાંઈ ના હોય પછી ઘરમાં 1 મણ અનાજ થાય, 2 મણ, 10 મણ, 25 મણ રૂપિયાના ઢગલા થાય, તો પણ જેવો પ્રથમ ભગવાનના સંત પાસે, ભક્ત પાસે નિર્માણી હોય એવો ને એવો જો રહે તો ભગવાન એની ઉપર અતિશય રાજી થાય. અને ત્યાગી માટે કીધું, ભગવાન જેવા ગુણ આવે. ભગવાન જેવા ગુણ એટલે શું? ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહેવા લાગે. ભગવાન એમાં રહીને બોલતા હોય, ભગવાન એમાં રહીને જોતા હોય, ભગવાન એમાં રહીને સાંભળતા હોય, એવો ભગવાનનો નિવાસ થઈ જાય. ભગવાન જેવા ગુણ આવી જાય તો પણ દાસનો દાસ થઈને રહે. મહારાજ કે હું એની ઉપર બહુ રાજી, બહુ રાજી. એમ ના કીધું કે બહુ તપ કરે, બહુ ભજન કરે, બહુ આ કરે, હા બધા ઉપર રાજી, પણ અતિશય પ્રસન્ન કરવા હોય એનો ઉપાય શું?
આપણે તપ કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, શ્રદ્ધા રાખીએ, મહારાજ રાજી છે, પરંતુ અતિશય રાજી. એક જ, બધું જ કરવા છતાં હું કાંઈ કરતો નથી. હું તો કોણ છું? ભગવાનની વસ્તુ છું, ભગવાનની વસ્તુ છું. કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. જે કર્યું તે હરિ, જે થયું તે હરિએ કર્યું છે. મારું નામ તે ખોટું ધર્યું છે. ક્યારે ન આવે? જ્યારે એક જ વાત યાદ રહે, મારી પાસે જે કાંઈ નિષ્ઠાનું સ્વરૂપ છે, ભક્તિનું છે, ધર્મનું છે, જ્ઞાનનું છે, વૈરાગ્યનું છે, જે કાંઈ સદગુણો રૂપી મૂડી છે, બધી જ મહારાજ અને મોટાની આપેલી છે, પારકા ઘરેના છે. વાચ્યાર્થ નહીં, હૃદયમાં લક્ષ્યાર્થ. અને ક્યારે હૃદય સુધી પહોંચે? રોજ એક વિચાર, જ્યારે આ મહારાજને જ્યારે આવા મોટા નહોતા મળ્યા ત્યારે મારી વૃત્તિ કેવી હતી, મારા વિચાર કેવા હતા, મારામાં કેવી નિષ્ઠા, મારામાં કેવી શ્રદ્ધા, મારામાં કેવો ધર્મ, મારામાં કેવું જ્ઞાન, આ બધો વિચાર કરીએ એટલે હૃદયમાં પાકું થઈ જાય કે આ દીધેલું કોકનું છે, દીધેલું કોકનું છે, દીધેલું કોકનું છે. ઓહો હો, પછી મહારાજને મોટાને એમ જ પ્રાર્થના થાય કે ઓહો, તમે જ આપો છો અને તમે જ પાછા મારી ઉપર રાજી થાવ છો, તમે જ કરાવો છો અને તમે જ મારી પાસે કરાવીને મારી ઉપર રાજી થાવ છો. ઓહો, આ તો કેવી અકળ દયા કહેવાય, એને કડી ના શકાય એવી દયા. કોઈક આપણને 5000 રૂપિયા દે, એ 5000 રૂપિયામાંથી આપણે એમની માટે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા એ 5000માંથી જ કરીએ, અને પછી પાછા એ રાજી થાય કે તમે બહુ સારી વ્યવસ્થા કરી, તો એ અકળ દયા કહેવાય. આપણને દે છે અને તો પણ પાછા દઈને રાજી આપણી ઉપર થાય છે. આવું મહારાજને મોટા તરફની વૃત્તિ રોજ આપણી રહેતી થાય, રોજ એનો વિચાર રહેતો થાય, તો પછી આ માનરૂપી કસાઈ છે ને આપણાથી દૂર જાય. કસાઈ છે, કસાઈ બિલકુલ નિર્દય છે, કાપી જ નાખે, કાપી જ નાખે. અને એટલું સરસ રીતે કાપે ને, હવને મીઠું લાગે. આ કસાઈ પાસે જવાનું હવને મીઠું લાગે. આ માનરૂપી કસાઈ એવો છે, એની દુકાને જવું, એની દુકાને જઈને કપાવું, બધાને વાલું લાગે એવો છે. આ બધું થઈ જાય છે, પણ આ થવું બહુ અઘરું છે. ત્યારે શ્રીજી મહારાજને એમ કહેવું પડ્યું હોય કે નિર્માનીપણે સેવા કરવાવાળા તો રતનજીન મિયાજી જેવા કોઈક હશે. કોઈક હશે એટલે એ કેટલું કઠણ હોય, રતનજીન મિયાજી. હવે રતનજીન મિયાજીનું નામ કાંઈ સત્સંગની અંદર પાને પાને નથી લખાઈ ગયું, પણ શ્રીજી મહારાજે જ્યારે નોંધ લેવાની થઈ કે માન વિના તો ભક્તિ કરવી સારી લાગતી નથી, ત્યારે વચનાવૃતમાં 2 પાત્રને યાદ કર્યા, રતનજીન મિયાજી, જેના ચરિત્રો કદાચ આપણે બહુ ઝાઝા સાંભળ્યા પણ નહીં હોય, એનું બહુ નામના ઉલ્લેખ હોય શાસ્ત્રમાં ઝાઝા નહીં હોય, પણ શ્રીજી મહારાજની ડાયરીમાં કેવા અક્ષરોએ લખાયા, માન વિનાની ભક્તિ કરવી તો સારી લાગતી નથી, કોઈક જ હશે, અને એમાં રતનજીન મિયાજી લખાઈ ગયા. માટે આપણે એનો વિચાર સતત કરવો જોઈએ. આપણી અંદર જે સારું હોય એનું સન્માન આપણને મળવાનું છે. સત્સંગની અંદર બધા સંતો ભક્તો મહિમાવાળા હોય, એનું સન્માન મળે ત્યારે એનાથી બચીને રહેવું, બચીને રહેવું કે આ તો મહારાજને મોટાનું છે, મારું નથી, એમ પોતાના આત્માને સમજાવું. માનરૂપી કસાઈ મારું ગળું કાપી રહ્યો છે, હવે હું ખૂબ જ માનને વશ થઈ ગયો છું. સ્વામીને સામેથી કહે છે, હું તો માનને વશ થઈ ગયો છું, હવે મારા ગુરુ માન છે. સ્ત્રીઓના હાથનું ખાવું અને બોલવું આવી જે ટેવ પડી ગઈ છે, તે હવે દેહ પડી જાય ને તોય છૂટશે નહીં. એકવાર ઉતર્યો આ સત્સંગની અંદર, ગુરુજી બહુ સરસ કહે છે. ગુરુજી કે એક નિર્ધાર પાકો રાખો, સત્સંગમાં જેટલા પગથિયા ચડી ગયા ને એટલા ચડી જ ગયા, થાકી જાઓ તો એ પગથિયા બેઠા રહેવાનું, હેઠું નહીં જવાનું, ઉપર ના જવાય તો કાંઈ નહીં, પણ ચડી ગયા એટલા ચડી જ ગયા, બસ વિચારીને ચડવું, 5 દી મોડા ચડવું, પણ ગુરુજી કે ચડ્યા પછી ઉતરવું એવો સ્વભાવ ના રાખવો. જો ચડ્યા પછી ઉતરવાનો સ્વભાવ થાય ને, તો પછી રોજ ચઢ ઉતર, ચઢ ઉતર, ચઢ ઉતર કરતાં એક દી ઉતરી જાય. રઘુનાથ દાસને બધી જ ખબર પડે છે, કારણ કે આટલા મોટા સાધુ ભેગા રહેલો હોય એ આ રોજ કથા વાર્તા તો સાંભળે જ,
મોટા સત્પુરુષો ભેગા તો શું, તમે એની વાતો ના કરે ને એનું ખાલી વર્તન જોવો તો એ અંતરદૃષ્ટિ થયા કરે. મોટાને કાંઈ વાણીથી જ વાતો કરવી એમ ના હોય, મોટા તો વર્તે ને, એનું બેસવું, ખાવું, પીવું, ઊંઘવું, જોવું, હસવું, એ બધામાં આપણને અંતરદૃષ્ટિ થાય એવી જ એની ક્રિયાઓ હોય. મોટાની વાતો અખંડ ચાલુ જ હોય, એ કાંઈ મોઢાથી જ વાતો કરે એમ ન હોય, તો દ્રષ્ટિથી પણ વાતો કરતા હોય, એ તો ક્રિયાથી પણ વાતો કરતા હોય. એનો ઉપદેશ, એનું જીવન જ ઉપદેશ હોય, આપણને અંતરદૃષ્ટિમાં લઈ જાય એવું જ હોય. તો મોટા ભેગા રહેલા હોય અને એ સંસ્કાર તો પડી જ ગયા હોય, પરંતુ કયા કસાયે પકડી લીધા છે, માનરૂપી કસાય, બકરું કપાવા તૈયાર થઈ ગયું છે. હવે મારાથી નહીં છૂટે, બાઈઓ અરે વાતો કરવાની મને ટેવ પડી ગઈ છે, બાઈઓના હાથનું ખાવાની ટેવ પડી ગઈ સ્વામી, એ હવે મારાથી નહીં છૂટે. તો એ નિષ્ઠા કોની? રામાનંદ સ્વામીની. રામાનંદ સ્વામી કે રહેવા દે, આવો શિષ્ય ભારે પડે. એક તો કે તમારા શરણ સિવાય બીજું કાંઈ જોઈએ નહીં, મુક્તિ ના જોઈએ તમારા સિવાય, જમપુરી આવવાની તો ભલે આવે, અને એક બાજુ ઉપર પાછું આવું હોય. અરે ભાઈ, આદર સદગુરુનો શિષ્ય નિષ્ઠાવાળો જે હોય એ તો કેવો હોય, એ તો સદગુરુનું પ્રતિબિંબ બની રહે, સદગુરુનું પ્રતિબિંબ બની રહે, ઝેરોક્સ કોપી બની રહે, એને નિષ્ઠા કહેવાય, એને નિષ્ઠા કહેવાય. વડ એવા ટેટા, બાપ એવા બેટા, અને ગુરુ એવા ચેલા, કહેવત છે ને. તો એનું પ્રતિબિંબ બને, આદર્શ શિષ્ય છે એ આદર્શ સદગુરુનું પ્રતિબિંબ બની રહે, સદગુરુની કૃપાથી એ સાચો શિષ્ય છે. નિષ્ઠાનું સ્વરૂપ આવું વાચ્યાર્થ હોય એ કાંઈ સાચા શિષ્યનું લક્ષણ નથી. આજે દાદા ગુરુજીના આપણે પંચવ્રતની વાતો સાંભળીએ, દાદા ગુરુજીની દયાળુતાની વાતો સાંભળીએ, દાદા ગુરુજીના નિર્માણીપણાની વાતો સાંભળીએ, એ બધા જ પ્રસંગો જેટલા દાદા ગુરુજીના આપણને સાંભળવા મળે છે ને, એટલા બધાય જો આપણે સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી જોઈએ ને, તો ગુરુજીમાં બધા ચરિતાર્થ દેખાય છે, બધા જ પ્રસંગો ચરિતાર્થ દેખાય છે, એક એક. કેમ? ગુરુજીને હૃદયમાં એમ છે, મારે મારા મહારાજને મારા સદગુરુથી અધિક કાંઈ નથી. વાત વાતમાં માળામાં દોરો જેમ સોંસરો ચાલ્યો જાય, એમ આ વાત વર્ષોથી ચાલી જાય છે, આજની નથી. પરંતુ એનું સ્વરૂપ શું, એનું સ્વરૂપ શું, જીવનની અંદર પડે પડે ચરિતાર્થ થાય, પ્રતિબિંબ પ્રતિબિંબ થાય. હવે આ બાઈઓ અરે વાતો કરતા થઈ ગયા, બાઈઓ અરે ખાતા થઈ ગયા, નિષ્ઠા પાછી કોની? રામાનંદ સ્વામીની. રામાનંદ સ્વામી કે ભલા તને ખાડામાંથી કાઢવા આવ્યો છું, વરની ભલે મને અપરંપાર પ્રતાપ દેખાડે. જો નિષ્ઠા એટલે કેવી હોય, વરની ભલે મને અપરંપાર પ્રતાપ દેખાડે પણ મને તેનો લગાર પણ ભાર જણાતો નથી. છોટે કે વચન મેં વર્તના જે હો, માથે સે ઉપર વાત હે તે હો, પ્રતાપ દેખાવે અપરામ પારા, પ્રતાપ દેખાવે અપરામ પારા, હમકો ભાર ન આવે લગારા, હમકો ભાર ન આવે લગારા. પોતાનાથી નાનાની આજ્ઞામાં રહેવું એ તો માથું કપાયા જેવું છે. આ કોના શબ્દ છે? રઘુનાથદાસના. પણ રઘુનાથદાસ કોની અંદર, એની અંદર રહીને કોણ બોલે? જેમ પેલું ભૂત વળગ્યું હોય ને, ભૂત બોલે ને, એમ એને માનરૂપી કસાઈ વળગ્યો છે એ બોલે છે. શ્રીજી મહારાજ સત્સંગની અંદર હજુ નવા આવેલા છે. રઘુનાથદાસ રામાનંદ સ્વામીના બહુ જૂના શિષ્ય છે, એટલે સત્સંગની અંદર વર્ષોની દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ બહુ મોટા કહેવાય, અને શ્રીજી મહારાજ બહુ નાના કહેવાય, બાળક કહેવાય. એટલે અહીં કહે છે કે પોતાનાથી નાનાની આજ્ઞામાં રહેવું એ તો માથું કપાયા જેવું છે, પણ મોટાનો મત એવો નથી. મોટા મોટાનો મત એવો નથી. મોટાનો મત કેવો છે? ગોપાળન સ્વામી પોતાની વાતોમાં કહે છે, નિષ્ઠાના સ્વરૂપને જાણ્યાનું એ લક્ષણ છે જે વાહન બુડતું હોય તથા દૈવ ઈચ્છાએ કરીને વગડામાં એકલા પડી ગયા હોઈએ, અને વળી દેહ પણ અતિ માંદો હોય અને પોતાની મેળે ક્રિયા કરવા સમર્થ ન હોય, તો પણ પોતે કાયર ન થાય અને શ્રીજી મહારાજના અંતર્યામીપણાનો જે વિશ્વાસ તે લેસ માત્ર ગૌણ પડે નહીં, એને પક્વ નિષ્ઠા કહેવાય. ગમે એવું દુઃખ આવી પડે પણ મહારાજનો વિશ્વાસ ના જાય. તથા શ્રીહરિજી કે સત્પુરુષ તે નાના સાધુના વચનમાં વર્તાવે,
નાના સાધુના વચનમાં વર્તાવે કહેતા, જે કોઈ નાના ગણાતા હોય સંત કે નાના દેખાતા હરિભક્ત, એની આજ્ઞામાં વર્તાવે ભગવાન અથવા સત્પુરુષ, તો પણ જેમ મહારાજની સમીપે અને મોટા સંતની સમીપે વર્તતો હોય તેમ જ વર્તે, પણ લેસ માત્ર આડું અવળું કરે નહીં તેની પક્વ નિષ્ઠા કહેવાય. લેસ માત્ર આડું અવળું ન કરે, કારણ કે મોટાએ આજ્ઞા કરી, સત્પુરુષે આજ્ઞા કરી, ભગવાને આજ્ઞા કરી, એટલે સ્વયં એ સત્પુરુષની આજ્ઞામાં જે રહ્યો છે. આપણે જાણીએ છીએ કે આ પાત્ર નાનું છે, પાત્ર નાનું નથી, જેની આજ્ઞાથી આપણે રહેવાનું છે એ જે પાત્ર, એ પાત્ર બહુ મોટું છે, અને એની આજ્ઞાએ કરીને એ પાત્ર મોટું છે. એવી રીતે વર્તે ત્યારે પક્વ નિષ્ઠા કહેવાય. ગોપાળન સ્વામી એની વાતો બહુ વિચક્ષણતા ભરેલી હોય છે. તમે જો મુક્તાનંદ સ્વામી પાસે ગોપાળન સ્વામી, આ તો બંને મુક્તો હતા, અનાદિ મુક્તો, પણ મુક્તાનંદ સ્વામી પાસે ગોપાળન સ્વામી જ્યારે સત્સંગમાં આવ્યા ખુશાલ ભટ્ટ, ત્યારે બધા જ સદગુણો અને સાધુતાના તમામ ગુણો મુક્તાનંદ સ્વામી પાસેથી સ્વામીએ મેળવ્યા એવું હરિચરિતનું સાગર કહે છે. ખુશાલ ભટ્ટે સામેથી કીધું, મને મુક્તાનંદ સ્વામી પાસે રાખો એટલે સ્વામી જેવી સાધુતા મને પ્રાપ્ત થાય. મુક્તાનંદ સ્વામી પાસે સંસ્કૃત આદિકનો અભ્યાસ પણ કર્યો સ્વામીએ, પણ જ્યારે મહારાજ ધામમાં જવાના થયા અને મહારાજ મુક્તાનંદ સ્વામીને એમ કે, સ્વામી અમારે તમને એક વાત કરવી છે કે તમારે અમારે આ બધું જ સત્સંગનું બધું જ જે છે ને ગોપાળન સ્વામીને સોંપવું છે અને તમે એમની આજ્ઞામાં રહેશો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી આમ એમ ના કીધું, કાલ વિચારીને કહીશ. મોટા એટલે કેટલા મોટા? રામાનંદ સ્વામી વખતના મોટા. એક સ્વામી આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મોટા હતા, પણ એક વર્ષોની દ્રષ્ટિએ, દીક્ષાની દ્રષ્ટિએ, સત્સંગના અંદર જેટલા સ્વામી જેટલા વર્ષોથી હતા અને હરિભક્તોને જેટલા જાણકાર હતા એ દ્રષ્ટિએ જોયો તો કેવડા મોટા. છતાં મુક્તાનંદ સ્વામી એક મિનિટમાં કીધું, મહારાજ તમે જેમ મરજી હોય એમ હું એ પ્રમાણે જ કરીશ. અને એ પ્રમાણે કર્યું, પાછું એ પ્રમાણે કર્યું. જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી સોંપવાનું કીધું સહજાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને પહેલાં બોલાવે છે એકાંતમાં, અને ત્યારે તરત મુક્તાનંદ સ્વામીએ કીધું, ગુરુ મહારાજ તમે 5 વર્ષના છોકરાને ગાદી આપશો ને તો અમારે તો એની આજ્ઞામાં રહેવાનું, અમારે તો એક જ વાત, તમે શું કહો છો, તમારું વચન એ જ અમારું જીવન. અને જેને સદગુરુનું વચન એ જીવન બને, જેને સદગુરુનું વચન એ જ જીવન બને, એની ઉપર સદગુરુને વિશ્વાસ જબરજસ્ત આવે, જબરજસ્ત આવે. અને પછી એ મુમુક્ષુને પણ પોતાના શ્વાસે શ્વાસે એવા સદગુરુનો વિશ્વાસ પાકો રહે કે આવા મોટા પુરુષ મારી સાથે છે. આવું થાય. શ્રીજી મહારાજે પણ એટલા માટે જ અંત્યના 24માં વચનામૃતમાં 16 સાધનનું વચનામૃત, અક્ષરધામને પામ્યાના 16 સાધનનું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે જ્યારે કીધું કે કેવી રીતે 16 સાધન કરે ત્યારે એ અક્ષરધામને પામે, ત્યારે શ્રીજી મહારાજ ત્યાં અંત્યના 24માં વચનામૃતની અંદર એ 16 સાધનના વચનામૃતમાં કહે છે કે પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત, કઈ બાબતમાં? ગુણે કરીને મોટા, પોતાથી ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ, સેવા, શ્રદ્ધા આદિક આપણને અધિક દેખાય, જેને વિશે દેખાય, પૂજ્યપાદ ગુરુજીના હૃદયની અંદર આ ભાવ મેં અખંડ જોયો. એક ગ્રહસ્થ હરિભગત પણ જે જે થયા ને, અને ગુરુજીને હૃદયમાં જે એમ થયું ને કે આ બહુ મોટા છે, ગુરુજી એની આગળ બાળક જેવા થઈ ગયા. આજે પણ એમ થઈ જાય, આજે પણ દેખાય બાળક જેવા થઈ જાય. એક એકનો મહિમા એટલે કેવો. આપણા ત્રિભુવન ભગત કંડારી ગામની અંદર સેવા કરી જેને 40 વર્ષ, ભગતજી જ્યારે બીમાર પડ્યા ત્યારે એની બીમારીની અંદર છેલ્લા વર્ષોની સેવા કંડારી ગુરુકુલમાં ગુરુજીએ રાખ્યા, અને ગુરુજી અને સંતોએ ભેગા થઈને સેવા કરી, ગુરુજીની આજ્ઞાથી સંતો એની સેવા કરતા, પણ ભગતજી ધામમાં જવાના થયા. ગુરુજીએ જે ભગતજીની નિસ્પૃહિતા જોઈ, જે ભગતજીને ધામમાં જ્યારે જતી વેળાની કોઈ પણ પ્રકારની વેદના નહીં, સહજ રીતે બસ મહારાજના ધામમાં જવું છે આવી એમની સ્થિતિ જોઈ, ગુરુજી કે મેં બંધ બારનું કરીને ભગતજીને દંડવટ કરી લીધા, ભગતજીને દંડવટ કરી લીધા. આવું તો ગુરુજીના જીવનની અંદર હજારો જગ્યાએ જોવા મળે, હજારો જગ્યાએ. ગ્રહસ્થ હરિભગત હોય એનો પણ અતિ મહિમા. મોટા પુરુષો
એને તો એના જીવનથી આપણા જેવાના માણસને ઘડવાના હોય છે, આપણા જેવાના માણસને ઘડે છે. સત્સંગની અંદર આપણે કદાચ માનીએ આ બહુ નાનો છે, આ બહુ આમ છે, પણ ખરેખર કયો આત્મા કેટલો બળ્યો હોય, કોણ કઈ જગ્યાએ મુક્તાત્મા પડ્યો હોય, કોણ આપણા હજારો ને કરોડો જન્મની કસર ટાળે એવું વ્યક્તિત્વ ધરાવતો હોય આપણને શું ખબર. માટે જ્યાં સારું દેખાય, શ્રીજી મહારાજે એટલે કીધું, પોતાને પોતાથી ગુને કરીને મોટા જે ભગવાનના ભક્ત, એમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત, તેમને વિશે મિત્રભાવ રાખો. પોતાથી ગુને કરીને સમાન હોય એવાને મિત્રભાવ રાખો, અને પોતાથી ઉતરતા હોય ગુને કરીને એવા ભગવાનના ભક્ત, એમને વિશે શિષ્યભાવ રાખીને એમનું હિત કરવું. એવી રીતે સોળ સાધન કરીને ભગવાનના એકાંતિક ભક્ત ભગવાનના અક્ષરધામને પામે છે. આવું પણ આ રઘુનાથદાસની સમજણ તો એવી છે કે મારે તો માથું કપાયા જેવું થાય. એ માથું કોણ કાપે છે? જે નાનાની આજ્ઞામાં વર્તુ એ નાનો નથી કાપતો, રામાનંદ સ્વામી નથી કાપતા, સહજાનંદ સ્વામી નથી કાપતા, પણ માનરૂપી કસાઈ કાપે છે માથું. તો વરની ભલે મને અપરંપાર પ્રતાપ દેખાડે, મને તેનો લગાર એક પણ ભાર જણાતો નથી. અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયેલો કદાચ ફરીને જીવતો થાય, મનના સંકલ્પોને જાણીને કોઈ કહે તો પણ હું એને જાદુ ગણીશ. વરની ગમે એટલું અંતર્યામી પણ હું દેખાડે, પણ હું તો એને જાદુને માયા જ ગણું છું. કદાચ કોઈ આ બ્રહ્માંડનો પ્રલય કરે અને પછી પાછું તેને નવું ઉત્પન્ન કરે તો પણ તેને હું માયા સમજું, મારું મન આટલું દ્રઢ છે. નટની માયાની જેમ તમારી માયા અનેક પ્રકારની છે, રામાનંદ સ્વામીને કહે છે, તમારી માયા બહુ પ્રકારની છે. હાલર કી લકરી પકરી સો પકરી, એવી મારી ટેક છે, છૂટશે નહીં. મારે માટે તો તમારું એક જ શરણ છે, તમે ભલે મને સુખેથી નરકમાં મૂકો, હું તેને પણ સુખરૂપ માનીશ. હું અવિવેકભરી વાણી બોલું છું, પણ હું શું કરું, મારો વિવેક હરિભક્તોએ લૂંટી લીધો છે. મને ખબર છે સ્વામી હું અવિવેકભરું બોલું છું, પણ મારો બધો વિવેક છે ને હરિભક્તોએ લૂંટી લીધો છે, હવે શું કરું, એટલે હવે મને વિવેક નથી રહ્યો. તુમસે સ્વામી કહત કરજોરી, તુમારી ટારી નમતી હોય ઓરી, યહવર માગત વારમ વારા, યહવર માગત વારમ વારા, એક કી એક ટેક રહ ધારા, એક કી એક ટેક રહ ધારા. હે સ્વામી, હું આપને હાથ જોડીને કહું છું, આપની ટાળી પણ મારી મતી બીજી રીતની થાય નહીં, ફરે નહીં, તો એ નિષ્ઠા કોની? તમારી. તમારી ફેરવી મતી હું નહીં ફેરવું, તો હું તમારો પાકો નિષ્ઠાવાળો ચેલો છું. એ વર હું વારંવાર માગું છું, તમે મને એવું વરદાન આપો કે તમારી ફેરવેલી મતી પણ મારી ના ફરે. આપણે કહીએ ને નિશ્ચયની વાત, કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં આવીને કહે, ગુરુજી કેટલી વાર આપણને આંટી પડાવે છે ને, મહારાજ આવીને કહે કે હું સર્વ અવતારનો અવતારી નથી, તો પણ નહીં, પણ કઈ આંટી ક્યાં પાડવી એ સત્પુરુષને ખબર હોય. એટલે તો કીધું કે શાસ્ત્રમાં તો બધી વાત લખી રાખી હોય, પણ સત્પુરુષ પાસેથી સમજવી, કઈ આંટી પાડવી ને કઈ ન પાડવી એ પણ સંત સત્પુરુષ કે એ આંટીને બરાબર પાડવી, ધર્મ સંબંધી ઉપાસના સંબંધી. પરંતુ જે આંટીને છોડવા જેવી હોય એને છોડી પણ દેવી. હું વારંવાર આવું વરદાન માગું છું, એકની એક જ ટેક ધારી રહું. કરોડો બ્રહ્માંડમાં ફેરફાર થાય, પણ મારા શરીરમાં કરોડો પ્રકારની પીડા થાય, વારંવાર હું લક 84નું દુઃખ ભોગવું, છતાં પણ મારું મન આપના ચરણોમાં પ્રેમે યુક્ત રહે. જબરજસ્ત સ્તુતિ છે આ તો. આ તો સદગુરુ વંદના કરવાની હોય ને ત્યારે આ સ્તુતિ કામ લાગે એવી, કોને કરીએ નહીં કહેવાનું ખાલી બસ, બાકી સદગુરુ વંદનામાં કામ લાગે એવી છે, ગુરુ પૂર્ણિમામાં કામ લાગે એવી સ્તુતિ છે. રઘુનાથદાસની આવી વાત સાંભળીને રામાનંદ સ્વામી નારાજ થઈને ચાલ્યા ગયા. ઓહો, આટલી સ્તુતિ કરી તો એ સદગુરુ રાજી ન થયા. સદગુરુને ખબર છે આ તો એના અભિમાનમાંથી બોલે છે, આ તો એના માનનું પોષણ કરવા માટે બોલે છે. એને સહજાનંદ સ્વામીના દાસ નથી થવું એટલા માટે ખાલી મારો મોરો નિષ્ઠાનો લઈ અને એનું કલ્યાણ બગાડવાનું કરે, કોઈ દી સદગુરુ રાજી ના થાય, ક્યારેય ન થાય. સદગુરુ એક્સરે મશીન જેવા છે, અંદર બહારનું જાણતા હોય. હા, ઘણી વખત આપણને કે ના કે એની મરજી છે, કારણ કે જોવા છતાં આંધળા હોય છે,
જાણવા છતાં અજાણ હોય છે, સાંભળવા છતાં બેરા હોય છે, બોલવા છતાં મૂંગા હોય છે. સત્પુરુષનું આ બહુ મોટું લક્ષણ છે. એટલે જ એને અકળ મૂર્તિ કહેવાય છે. અકળ મૂર્તિ શા માટે કહેવાય? કળી ન શકાય, કળી ન શકાય, ખબર ના પડે, ખબર ના પડે કે શા માટે આવું કરે છે. રઘુનાથ દાસની આવી વાત સાંભળીને રામાનંદ સ્વામી નારાજ થઈને ચાલ્યા ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે જ્યારે મોટા પુરુષ ઉદાસ થાય ત્યારે માનવું હવે મુમુક્ષુના કરમ ફૂટ્યા. રઘુનાથ દાસનો આ છેલ્લો ચાન્સ હતો, હજુ જો પાછો વળી જાય. રામાનંદ સ્વામીની કેવી કૃપા! મને તો એ આશ્ચર્ય લાગે છે કે આ આટલો બધો ઊંધી લાઈન ઉપર છે તો એ રામાનંદ સ્વામીની કૃપા કેવી છે. રામાનંદ સ્વામીને હજુ એને બચાવવો છે, હજુ બચાવવો છે. તો પણ રઘુનાથ દાસના મનમાં થડકો લાગ્યો નહીં. નારાજ થઈને સ્વામી જતા રહ્યા તો આને દુઃખ ના થયું. એ તો એના નિષ્ઠાના કેપમાં જ રહ્યો, મોહમાં જ રહ્યો. તે જ્યાં ઉતર્યા હતા તે ઘરના લોકો સાથે વાતો કરવા લાગ્યા. કદાચ રામાનંદ સ્વામી સાક્ષાત આવીને કહે, પોતાનો આશ્રય છોડાવવા માટે ચાહે તે ઉપાય કરે પણ હું એમાંથી ડગવાનો નથી. પછી રામાનંદ સ્વામી અદ્રશ્ય થઈ ગયા. ઉદાસ થઈને સ્વામી જતા રહ્યા. સ્વામી કે આ કાંઈ સુધરે એવો નથી. પછી પાછો હજુ તો એને પેલો કેફ માતો નથી ને મોહનો, એટલે ત્યાં જે ઘરમાં રહ્યો તો એ બધાને ભેગા થઈને કે મને રામાનંદ સ્વામી દર્શન આપે તોય શું, અને રામાનંદ સ્વામી મને ગમે એટલી મારી મતિ ફેરવવા કરે પણ હું સહજાનંદ સ્વામીને માનું જ નહીં ને. આવું છે, માની માણસ કપાઈ જાય ને ટુકડા થઈ જાય. પણ સદગુરુના ચરણમાં સદગુરુની રૂચિને સમજી ન શકે. જ્યાં ઉતર્યા હતા એ ઘરના લોકો સાથે આવી વાતો કરવા લાગ્યો. ત્યારે તે હરિજને કહ્યું, અરે મહાપાપી, અમારે ઘેર ક્યારેય આવીશ નહીં, અમે વિમુખનું મોઢું જોવા માગતા નથી, તે વાત તમને પાકી કહીએ છીએ. પછી તે રઘુનાથ દાસ ત્યાંથી સવારે ચાલતો થઈ ગયો. કોઈને પણ કાંઈ કહેવા પણ રોકાયો નહીં. બસ હવે આનું પતન નક્કી થઈ ગયું. સત્સંગને છોડ્યો ને, આપણા ગમે એવા સ્વભાવ હશે પણ જો સત્સંગના ભીડામાં હોઈશું ને તો આ ભીડાની અંદર છે ને બધી બાજુ પર ઘસાતા ઘસાતા સ્મૂથ થઈ જઈશું. ગમે એવા કોટા નીકળેલા હશે ને પણ આ ભીડામાં હોઈએ ને તો બધું ઘસાતું ઘસાતું બરાબર થઈ જાય સ્મૂથ. પણ સત્સંગના ભીડાથી બહાર ગયા અને કોઈ માને કે મારો સ્વભાવ ઘસાઈનું ભ્રમરૂપ થાવ, થાય જ નહીં. આ સત્સંગ જ એક આ ભીડો જ શ્રીજી મહારાજ એવો રચ્યો છે કે આમાં ભ્રમરૂપ પડ્યો પડ્યો થઈ જાય. કાંઈ ના કરે ને તો છેવટે એટલા બધા ઠોલા ખાઈ ને પછી આમ કે હવે આપણે હું હવે ભગવાન ભજી લઈએ, બાકી આ બધી ઉપાધિઓ કેટલી બધી માથાકૂટ છે, એના કરતાં ભગવાનમાં જોડાઈ જાઓ અને કાંઈ આપણે કરવું નથી. એટલે એમ કરીને એને સ્મૂથ કરી દે આ સત્સંગમાં બધાએ. આ સત્સંગની રચના ભગવાને બહુ સરસ કરી, સ્મૂથ બનાવવા માટે કરી છે. અને જે કંઈ ઘસવાવાળા હોય તો સમજવું કે આ સ્મૂથ કરવા માટે જન્મ્યા છે, એ આપણને સ્મૂથ કરી દે, ખરેખર સ્મૂથ કરી દે. એની દયા છે, દયા છે. કોઈ અપમાન કરે, કોઈ નિંદા કરે એવા અધિક પણ સત્સંગમાં, શ્રીજી મહારાજ મારી મરજીના પાંદડું નથી હલતું, તો કોઈક જગ્યાએથી સ્તુતિ પણ આવે, કોઈ જગ્યાએથી નિંદા પણ આવે, કોઈ જગ્યાએથી આપણને સુખ થાય એવું પણ થાય અને કોઈક જગ્યાએ આપણું ધાર્યું હોય અને ઘસારો લાગે એવું પણ થાય. બધું મહારાજ જ કરે આપણને સ્મૂથ બનાવવા. તેના હૃદયમાં જે વિષયની વાસના રહી હતી તે રામાનંદ સ્વામીના પ્રભાવથી દબાયેલી હતી. જ્યારે એને સત્સંગનો ત્યાગ કર્યો ત્યાર પછી તે અપાર વ્યસનીને ફેલી થઈ ગયો. હરિભક્તોનો ને સંતોનો દ્રોહી થયો. તેના નિયમ કે ધર્મ કાંઈ જ રહ્યા નહીં. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે છે, મોટાની નજર ફરે ને તો ચાંડાળ જેવું અંતઃકરણ થઈ જાય. રામાનંદ સ્વામીની નજર આજે ફરી ગઈ છે. ભલા થઈને આપણે બધાએ મુમુક્ષુએ એક વાત તો નજરમાં પાક્કી રાખવી, એક વાત બહુ નક્કી રાખવી. ગમે એટલા આપણે સત્સંગમાં ભગવાનને રાજી કરવા સાધન કરીએ, ગમે એટલા આપણી અંદર સદગુણોનો મહારાજ અને મોટાની કૃપાથી આવિર્ભાવ હોય, છતાં પણ એક વાત ઉપર નજર પાક્કી રાખવાની. પ્લેન ચલાવવાવાળા પાઇલોટ હોય ને, એ પ્લેન અહીંથી રનવે ઉપરથી ઉપર જતું રહ્યું, આકાશમાં જતું રહ્યું, હા પછી એને બહુ હાંકવાનું હોતું નથી, પરંતુ એ કંઈ ઊંઘી ના જાય. પ્લેન ચાલુ મૂકીને ઊંઘી ના જાય, એ જાગતા જ રહે, કારણ કે એને ખબર છે કે પ્લેનનું જોખમ કેટલું છે. એની ઉપર એની નજર સતત હોય. પવન એ વિમાનને લઈ જવામાં મદદરૂપ છે, પણ જો એવો પવન આવે તો વિમાનને નીચે પાડવાની અંદર પણ એ સક્ષમ છે, એનાથી એને બચીને રહેવું પડે. એમ સત્સંગની અંદર
આપણી અંદર જે કાંઈ સારા ગુણો છે, સાધનો આપણે મહારાજને રાજી કરવા કરીએ, બધું જ સારું છે, પરંતુ એક મોટા મોટું પેલું પ્લેનમાં એક જ કાનું જો પડી જાય ને કોઈ જગ્યાએ, તો બહારનું દબાણ અને અંદરનું દબાણ જુદું પડે, એટલે સીધો આમ બોમ્બ ફાટે એમ બ્લાસ્ટ જ થઈ જાય. એવી રીતે એક જ કાનું પડી જાય મુમુક્ષુના જીવનમાં, કયું? મોટા પુરુષની આંતરડી કકડી જાય. મોટા પુરુષને જ્યારે એમ થઈ જાય, અરે રે રે રે, આને આવું કર્યું, બસ આટલો એક જ ઉદ્ગાર એ કાનું છે, બ્લાસ્ટ થઈ જાય. પછી આ નિષ્કુળન સ્વામીએ કીધું, ઘરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય ને તો હલે ખરી. પણ એ કેટલા દિવસ, કેટલા દિવસ કહેતા, આપણી મુમુક્ષુતા મરી જાય. સૌથી મોટું, મોટા મોટું બ્લેક હોલ કો, આ આ ગેલેક્સીમાં બ્લેક હોલ હોય છે, એમાં જાય ને તો આખી ગેલેક્સીઓ જતી રહે. આકાશગંગામાં જે બ્લેક હોલ છે, આખી ગેલેક્સીઓ ગળી જાય. એમાં આપણા તમામ સદગુણો, આપણા તમામ સાધનો, આપણી તમામ સત્સંગની સાધનાઓ, આપણી જન્મો જન્મની ભેગી કરેલી મૂડી, સત્પુરુષનો રાજીપો, બધું એ બ્લેક હોલમાં જતું રહે. માટે ક્યારેય ગુણાદિતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી આદિકનો મત છે, શ્રીજી મહારાજનો પણ મત છે, મોટાનો કોપ થાય એ અસુર ભાવને પામી જાય. વરતાલનું વચનામૃત શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા, માટે મોટાનો કોપ ન થાય એવું મુમુક્ષુએ વર્ત્યા કરવું, એ રઘુનાથદાસની કથામાંથી આપણને સર્વને શીખવા મળે છે. નિયમરૂપી રામાનંદ સ્વામીના, તેના હૃદયમાં જે વિષયની વાસના રહી હતી એ રામાનંદ સ્વામીના પ્રભાવથી દબાયેલી હતી. મુમુક્ષુની અંદર જે કાંઈ બધા હોય જ છે, પૂર્વજન્મના પૂર્વના મલિન સંસ્કારો બધા હોય જ છે, પણ એ દબાય છે કોનાથી? મોટાના પ્રભાવથી. પણ આને કાંઈ ખબર હોય નહીં કે કોઈક મારું દબાવે છે એટલે આ હરખું હાલ્યું જાય છે, કોઈક મારું દબાવે છે ને કોઈક મને ધક્કો લગાવે છે એટલે હું હાલ્યો જાઉં છું. પણ આને અમુક સમય થાય ને, પહેલાં કદાચ યાદ હોય, પછી અમુક સમય થઈ જાય ને પછી એમ થાય કે ના હવે હું ચલાવતો થઈ ગયો છું, ડ્રાઇવિંગ આવડી ગયું છે. ભાઈ, જ્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ ન થઈ જાય, મધ્યના આઠમા પ્રમાણે હૃદયને વિશે, તેજને વિશે મૂર્તિ, જેમ યજ્ઞ નારાયણને, યજ્ઞ નારાયણ યજ્ઞ કરવાવાળાને દર્શન આપે છે, એમ જ્યાં સુધી હૃદયને વિશે, તેજને વિશે મૂર્તિ ન દેખાય ત્યાં સુધી યજ્ઞ પૂરો ન થયો, ત્યાં સુધી કાચું લાયસન્સ છે. અને કાચા લાયસન્સ ઉપર જો ગાડી ચલાવવા જાય તો ચોક્કસ એક્સિડન્ટ થઈ જાય. મોટાના છત્રમાં રહી ભગવાન ભજવા, મોટાના છત્રમાં રહી સાધન કરવા, મોટાના છત્રમાં રહી શ્રદ્ધા સેવા આદિ કરવું બહુ સહેલું છે, એનાથી સહેજે સહેજે ભગવાન સુધી પહોંચાય છે. જ્યારે રામાનંદ સ્વામી અંતરધ્યાન થયા ત્યારે તેના બધા છિદ્રો ને કમજોરીઓ ઉગાડી થઈ. હતો જ કાચો પહેલેથી, આ હતો કાચો જ, પણ પાકો કોની કૃપાથી દેખાતો? રામાનંદ સ્વામીની. હવે રામાનંદ સ્વામીનું છત્ર હટી ગયું, હવે એની કમજોરીઓ પ્રગટ થઈ ગઈ. નિયમરૂપી સૂર્ય અનંત છે, જ્યારે શ્રીહરિ પ્રગટ થાય છે ત્યારે તેઓ નિયમરૂપી સૂર્યને પ્રગટ કરે છે. જેટલું નિયમથી બહાર વર્તાય એટલું તરત જ દેખ્યામાં આવે. જ્યાં નિયમ ન હોય ત્યાં તો ઘોર રાત છે, તેથી ધર્મ કે અધર્મ દેખાય નહીં. ત્યાં તો સાહુકાર ને ચોર બંને એક સમાન જ લાગે, તેમાં દંડ કોને દેવો? સત્સંગ અને કુસંગની વિગત પાડવા સુખરૂપ નિયમો કર્યા છે, એટલે જે નિયમોને પાડે તે સત્સંગી છે અને ન પાડે તે કુરૂપ કુસંગી કહેવાય. સાચી અને ખોટી વાત તે નિયમોથી દેખાઈ આવે છે, પણ નિયમો વિના બીજા કરોડો ઉપાય કરે તો પણ દેખાય નહીં. જે જે ભૂમિ ઉપર રહેનારા ધાર્મિક લોકો છે તે બધા નિયમોને દેખીને તત્કાળ મનમાં પ્રસન્ન થયા. સત્સંગના નિયમો જોઈ જે જે ધાર્મિક લોકો હતા એ બધાને ગુણ આવી ગયો કે ઓહો આ કેવા સત્સંગીઓ છે, આ કેવા સાધુ છે. પણ જે લોકો, જેને ભેળસેળ જ જોયું હતું, એને કાંઈ નિયમ જોઈને એ રાજી ન થયા. જેટલા અધર્મી લોકો કહેવાય છે, ભલે તે ગુરુ કે શિષ્ય હોય, જેટલા અધર્મને માર્ગે ચાલતા હોય તે બધા નિયમો ઉપરથી તરત જ દેખાઈ આવે છે. અધર્મી રાજા, અધર્મી ગુરુ, અધર્મી વિપ્ર, જેટલા અધર્મીનો વેશ ધારી રહ્યા હતા એ બધા નિયમો પાડનારાને દેખીને તેનો દ્વેષ કરવા લાગ્યા. જેનું જેટલું બળ હતું એ પ્રમાણે બધા અધર્મી લોકો ઠેક ઠેકાને શ્રીહરિ અને સંતો ભક્તોનો દ્વેષ કરવા લાગ્યા. અધર્મી બધા હવે ભેગા થઈ ગયા ધર્મિષ્ઠને મારવા માટે. એ તો આ લોકનો પુરાણો ધર્મ છે, આજનો નથી. સૃષ્ટિ સર્જાય તે દીનો આ જ છે. ધર્મ અને અધર્મનો સંગ્રામ હાલતો જ આવ્યો છે, અને ધર્મવાળા કળિયુગમાં થોડાક જ હોય, એનું જૂથેય થોડું હોય, અને અધર્મીના તો ટોળે ટોળા હોય, ટોળે ટોળા હોય.
કોઈની નિંદા કરવાની હોય ને તો તમારે 25-50ને ભેગા ન કરવા પડે. ઊંઘ આવતી હોય ને ઘેર જવા નીકળ્યો હોય તો કે થોડી વાર બેસી જઈએ, પણ કોઈની સ્તુતિ કરવાની હોય ને તો ભેગા કરવા પડે. ભાઈ 5-10 ભેગા થઈએ, આપણે કથા વાર્તા કરવી હોય તો 5-10ને ભેગા કરવા પડે, અને જગતનું કરવું હોય કાંઈ તો એના માટે કોઈ ભેગા ના કરવા પડે, સહેજે ભેગા થઈ જાય. જેટલું બળ હતું અધર્મી લોકોમાં બધા ભેગા થયા, મહારાજ અને સંતોનો દ્વેષ કરવા લાગ્યા. તેનાથી રક્ષણ કરવા શ્રીહરિએ નિર્માણીપણાનું મોટું ચક્ર તૈયાર કર્યું. મહારાજ કે આ બધાની સામે લડવું શાનાથી, એક જ ચક્ર નિર્માણીપણું, હાથ જોડે બસ. હા ભાઈ, તમારાથી જે થાય એ તમે કરો, અમારી જોડે તો હાથ જોડવા સિવાય બીજું કાંઈ છે નહીં. સજ્જન દુર્જન એની દુર્જનતા ન છોડે તો સજ્જન એની સજ્જનતા કેમ છોડે. તે સૌ સંતો અને હરિભક્તોને હાથમાં એક એક આપ્યું. શ્રીહરિના એ નિર્માણીપણાના એક જ ચક્રથી મતપંથીઓ અને અધર્મીઓ ડરી ગયા. કામરૂપી મહાન બળવાન શત્રુ જેને બ્રહ્માદિક દેવોને પણ હેરાન કર્યા છે અને મોટા મોટા ઋષિઓની લાજ લઈને તેમને કરેલા પ્રાચીન જપ તક વગેરેને નિષ્ફળ કર્યા છે, એવા પ્રાચીન કાળના હિરણ્યકશિપુને રાવણ જેવાનો પણ કામે પરાભવ કર્યો છે. નિર્માણીપણું એક એવું સુંદર શસ્ત્ર છે, એ ભગવાનના ભક્તને શોભાડે. એની તાકાત એટલી છે, ભલે મોડું દેખાય તરત ના દેખાય, માનરૂપી ચક્ર છે ને તરત દેખાય, આમ તરત ભડાકા કરવા માંડે, પણ નિર્માણીપણાનું ચક્ર છે ને, નિર્માણીપણાનો બોમ્બ એવો છે, એ ધીરે ધીરે અસર કરે, પણ જે કરે ને એ સોલિડ અસર કરે. અને નિર્માણીપણું આપણે રાખીએ તો જ મહારાજ આપણા ભેગા રહે, બાકી જો આપણે માનીની સામે માની થઈએ ને તો ભગવાન કે આ તો ધોબીએ ધોબી છે, હવે મારે કોના પક્ષે ભળવું, પણ નિર્માણી થઈએ ને તો મહારાજને એમ થાય કે મારે આની જોડે રહેવું જ પડશે, કારણ કે મહારાજનો પોતાનો સ્વભાવ નિર્માણીપણાનો છે. એક પેલો હઠી અપાસરામાં જઈને થૂકી આવ્યો અને દુકાનો બંધ થઈ ગઈ, પૂજે કીધું દુકાન બંધ કરી દો ગઢડાના બધા જૈનોને. હઠીભાઈ એ થૂકીને આવેલો એક નાનો છોકરો અપાસરામાં, શ્રીજી મહારાજ સામેથી જઈને દંડવટ કરી આવ્યા, દુકાનો ખોલાવી દીધી. આ મહારાજનો સ્વભાવ હતો. આપણે જેટલા એમાં રહીએ એટલી જીત થાય. હા, મહારાજે તમને એક જગ્યાએ છૂટ આપી છે. મહારાજ કે ભગવાનને મોટા સાધુનું ઘસાતું બોલે ત્યારે પાજી પડાવની છાયામાં ડબાવું નહીં, વેન ઉપર વેન લાવવું, જવાબ દેવો, એ તમારી માટે એ ધર્મ છે, એ કરવું પડે. પણ મહારાજે આ રીતનું બધાને નિર્માણીપણાનું સંતોને એક ચક્ર આપ્યું, એને કરીને બધા મતપંથોને જીતી લીધા. ત્યારે બધા મોક્ષના માર્ગો આ બધાએ કામે પરાભવ કરેલા, એટલે મતપંથોએ કરીને બધા મોક્ષના માર્ગો બંધ થઈ ગયા. મતપંથીઓ રસાસ્વાદને સ્ત્રી સુખને મોક્ષરૂપ પરમ પદ માનવા લાગ્યા, તેથી જમપુરીનો માર્ગ ધમ ધોકાર ચાલવા લાગ્યો. હાઈવે એક્સટેન્ડ કરવા પડે ને, મોટા મોટા બનાવવા પડે જમપુરી બાજુ જવાના. પછી અક્ષરાધિપતિ શ્રીહરિએ ભૂમિ પર પ્રગટ થવા માટે નરનારાયણ ઋષિના દ્વારા ઉદ્યમ કરાવ્યો. એમની રીત કોઈના કડિયામાં આવતી નથી. નરનારાયણને નિમિત્ત બનાવીને મહારાજ આવ્યા, એટલે અહીં લખ્યું કે રીત કોઈના કડિયામાં આવતી નથી. બધાય જાણે, ઘણા જાણે નરનારાયણ આવ્યા, કોઈને લાગે વૃંદાવનમાં શ્રીકૃષ્ણએ દર્શન દીધા એ આવ્યા, આવ્યા તો અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામી નારાયણ. પછી નરનારાયણની ઈચ્છાએ કરીને ધર્મ અને ભક્તિ હરખ ભેર અયોધ્યાપુરીમાં આવ્યા. તેમણે કુળદેવ મહાવીર હનુમાનજીને આરાધનાથી રાજી કર્યા. હનુમાનજીએ દર્શન દઈને ધર્મભક્તિને ધીરજ બંધાવીને કહ્યું, તમે બંને વૃંદાવનમાં જાઓ, એકાદશીનું વ્રત કરો, વિષ્ણુવાક કરો, તમને શ્રીકૃષ્ણની કૃપાથી મનોવાંછિત ફળ મળશે. પછી તેઓ વૃંદાવનમાં ગયા અને જ્યારે વિષ્ણુ યાગ કર્યો ત્યારે અક્ષરાધિપતિ શ્રીકૃષ્ણ ત્યાં પ્રગટ થયા. તેમને તત્કાળ વરદાન આપ્યા. પછી ધર્મ અને ભક્તિ પોતાને ઘેર આવ્યા. શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા. જન્મ લેતાની સાથે તત્કાળ તેમણે અમાપ પ્રતાપ જણાવ્યો. આ બાજુ રઘુનાથદાસ જતા રહ્યા, ફેલી થઈ ગયા. આ બાજુ સ્વામીએ વાત કરતાં કરતાં મહારાજનું જે પ્રાગટ્ય કેવી રીતે થયું એવી થોડી લીલાઓની વાત અહીં શરૂ કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના પંચમપુરમાં શ્રીહરિને પ્રગટ થવાનો હેતુ કહ્યો, એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની.